જામનગરના રિલાયન્સ મોલમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો છે. હાલ તો તેને લઈને બ્રેકિંગ ન્યૂઝ આપણી સામે આવ્યા છે. રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી છે. તો મોટી ખાવડી પાસેના રિલાયન્સ મોલમાં અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગને પગલે મોલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. તો ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગને પગલે મોલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. જામનગરના રિલાયન્સ મોલમાં અચાનક આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. તો આગને પગલે ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. મોટી ખાવડી પાસેના રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તો જી સાગર, હાલ અત્યારે જામનગરમાં રિલાયન્સ મોલમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? જે ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર નજીક મોટી ખાવડી પાસે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ છે, જેમની સામે જે રિલાયન્સ મોલ આવેલો છે, તેમાં અચાનક આગનો ઘટના બની છે. આગની ઘટના જમતા ફાયર બ્રિગેડના જે જવાનો છે તે ફાયર સ્થાને ઘટનાસ્થળે પહોંચ્યા છે અને જે ખાસ કરીને આગ વિકરાળ હોવાનું પણ જણાવવા મળ્યું છે. તાત્કાલિક જે રિલાયન્સના ફાયર બ્રિગેડ અને અલગ અલગ જગ્યાએથી જે ફાયર છે તે આગ મેળવવાને કાબુ મેળવવા માટે જે કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખાવડી પાસે જે રિલાયન્સ મોલ છે તેમાં આગની ઘટના બની છે. જામનગર નજીક જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં જે એના મોલ છે તેમાં જ પણ આગ લાગી હતી એવું જાણવા મળ્યું છે અને ફાયર બ્રિગેડની ઘટના સ્થળે જે 108ની પણ ટીમો રવાના થઈ ચૂકી છે. જી સાગર, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ જામનગરના રિલાયન્સ મોલમાં આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ જ છે. 108ની ગાડી પણ ત્યાં અત્યારે તાત્કાલિક ધોરણે પહોંચી રહી છે. તો મોટી ખાવડી પાસેના રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી છે. આગને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. તો ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. રિલાયન્સ મોલમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો છે. તો આગને પગલે મોલમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મોટી ખાવડી પાસે આવેલા રિલાયન્સ મોલમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો છે. તો હાલ તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ જ છે.